નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પટેલ રાહુલ કુમાર કાંતિભાઈ, ગુજરાત પ્રાથમિક શાળા, તાલુકો તિલકવાડા, જિલ્લો નર્મદા. આજે આપણે ધોરણ 8 ની અંદર એકમ 3 ભારતનું બંધારણ પ્રથમ સત્ર એનો આપણે અભ્યાસ કરીશું. તો પાઠના નામ પરથી આપણે જોઈએ કે ભારતનું બંધારણ બરાબર છે. આમ તો એક શબ્દ છે, એક બાબત છે બંધારણ, બરાબર છે. તો બંધારણ એટલે આપણે સામાન્ય અર્થ કરી શકીએ કે ભાઈ બંધારણ એટલે એક પ્રકારનું માળખું, બરાબર છે. અને આ પાઠના આધારિત જો આપણે કહેવું હોય તો બંધારણ એક પ્રકારનું નિયંત્રણ, એક પ્રકારના નિયમો, એક પ્રકારના કાયદા, એટલે આપણે એને બંધારણ કહીએ છીએ. વિજ્ઞાનની ભાષા પણ આપણે સાંભળ્યું છે કે ભાઈ બંધારણ, બરાબર છે, કે દકીકી તત્વ છે પાણી, બરાબર છે. તો પાણીનું બંધારણ છે H2O, હાઇડ્રોજનના બે પરમાણુ અને ઓક્સિજનનો એક, એનું બંધારણ ભેગું થાય ત્યારે શું થાય, પાણીનો અણુ બને છે. તો આ રીતે બંધારણ એક પ્રકારનું આપણું નિયંત્રણ સૂચવે છે, બરાબર છે. હવે આપણને એવું થાય કે ભાઈ ભારત બંધારણ શા માટે જરૂર છે, બરાબર છે. એટલું તો બંધારણ એટલે શું, બરાબર છે, એના વિશે આપણે સંકલ્પના સ્પષ્ટ કરીશું. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે કોઈ આપણે રમત રમતા હોય, ક્રિકેટ રમીએ છીએ, કબડ્ડી રમીએ છીએ, ખોખો રમીએ છીએ, બરાબર, ગમે તે રમત રમતા હોય, તો દરેક રમતના નિયમો હોય. જો નિયમો ના હોય તો આપણે રમત રમી શકતા નથી. દાખલા તરીકે ચલો ક્રિકેટ છે, બરાબર છે, તો ક્રિકેટ એમને રમાય ના, એની અંદર કેટલા બધા નિયમો છે, બરાબર છે. દાખલા તરીકે ચલો કોઈ બે ખેલાડીઓ છે, બરાબર છે, બંને ખેલાડીઓ કોઈ દડો ફટકારીને દોડતા હોય, જો અડધી ક્રીઝમાં રહી જાય પેલો સ્ટમ્પ આઉટ કરી દે, બરાબર છે, તો એ આઉટ ગણાય છે. કેચ કરે તો આઉટ ગણાય છે. બાઉન્ડ્રી પર દડો જાય તો ફોર ગણાય છે. કૂદી જાય તો સિક્સ ગણાય છે, બરાબર છે. તો ક્રિકેટના કેટલા બધા નિયમો છે ત્યારે ક્રિકેટ રમાય. કબડ્ડી જોવો તો કબડ્ડી પણ રમત તમે જોશો, કેટલા બધા નિયમો છે કબડ્ડીના, ત્યારે કબડ્ડી રમાય છે. નિયમ વગર કબડ્ડી રમાતી નથી, બરાબર છે. આમ કોઈ પણ રમત હોય એને પૂર્ણ કરવા માટે, રમવા માટે નિયમોની જરૂર પડે છે. તો આ તો આપણો ભારત દેશ કેટલો વિશાળ છે. આજે આપણે જોઈએ તો લગભગ 130 કરોડની વસ્તી છે, બરાબર છે. દુનિયામાં બીજા નંબરનું સ્થાન છે આપણે વસ્તીની દ્રષ્ટિએ. તો આટલો મોટો દેશ ચલાવવો, આટલા મોટા દેશનો વહીવટ કરવો, બરાબર છે, એ ખૂબ મુશ્કેલ ભર્યું કામ છે. પણ આ વહીવટ ચલાવવો હોય એના માટે કાયદા કાનૂન જોઈએ, નીતિ નિયમો જોઈએ, બંધારણ જોઈએ, તો આપણો દેશ ચાલી શકે છે. તો તમે ચોપડીની અંદર જોશો, બરાબર છે, તો એક એક કંકોત્રી ટાઈપ, મતલબ એક પત્રિકા ટાઈપ આપેલું છે. એ શું છે, ભારતનો આમુખ. શું છે, ભારતનું આમુખ છે. તમે જોઈ શકો છો, બરાબર છે, કે આપણું જે બંધારણ છે, બંધારણના પહેલા પેજ ઉપર આ બંધારણનું આમુખ લખેલું છે. હવે એટલે આપણા બંધારણની શરૂઆત શેનાથી થાય છે, આમુખથી થાય છે. શેનાથી થાય છે, આમુખથી. અને તમે જોઈ શકો છો જે આપણું આમુખ લખ્યું છે ફક્ત એક જ સેન્ટેન્સમાં છે. ભલે આમુખ તમને મોટું દેખાય છે, પણ ભારતના બંધારણનું જે આમુખનું જે પહેલું પત્ર છે એક જ લીટની અંદર, એક જ સેન્ટેન્સ, એક જ વાક્યની અંદર લખેલું છે. તો આપણે જોઈશું કે બંધારણનું આમુખ શું કહે છે, કે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, બિન સાંપ્રદાયિક, સામાજવાદી, લોકશાહી, પ્રજાસત્તાક બનાવવા માટે તથા તેના બધા નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય, વિચાર, વાણી, માન્યતા, ધર્મ અને પૂજાની સ્વતંત્રતા, પ્રતિષ્ઠા અને તકની સમાનતા તથા વ્યક્તિના ગૌરવ તેમજ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે ભાઈચારો કેળવાનો દ્રઢ સંકલ્પ કરીને અમારી બંધારણ સભામાં આજે 26 નવેમ્બર 1949ના દિવસે આ બંધારણ અપનાવીએ છીએ અને અમારી જાતને સમર્પિત કરીએ છીએ. તો આની અંદર જે શબ્દો વપરાયા છે, બિન સાંપ્રદાયિકતા, સાર્વભૌમ, સમાજવાદી, આપણે એનો આગળ એ લક્ષણોનો આપણે અભ્યાસ કરીશું. પણ આપણા બંધારણની શરૂઆત શેનાથી થાય છે, આમુખથી થાય છે. આપણને ખબર છે કે બ્રિટિશરો આપણને આઝાદી આપીને ગયા અહીંથી અંગ્રેજો, પછી આપણા દેશ સામે મોટી મોટી સમસ્યા શું હતી, તો મોટા મોટી સમસ્યા છે આપણા દેશનું બંધારણ આપણે ઘડવું, આપણા દેશ માટે કાયદા કાનૂન બનાવવા, બરાબર છે. એ લોકો તો કરતા રહ્યા, આપણને વહીવટ શોપિંગ કરતા રહ્યા, પણ દેશ ચલાવવો કેમ નો, બરાબર છે. તો આઝાદી પછીની મેઇન સમસ્યા આપણી હતી બંધારણ ઘડવા માટેની. તો આ બંધારણ કેવી રીતે બન્યું, કોને કોને ભાગ ભજવ્યો, પેલું તો બંધારણ અંદર શું, એનો આપણે અભ્યાસ કરીશું. તો તમને દેખાય છે કે આપણે પેલું તો બંધારણની સંકલ્પના, બરાબર છે. બંધારણ એટલે શું, તો બંધારણ એટલે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહે છે. અંદર બે શબ્દ આવ્યા, દેશનું શાસન ચલાવવા માટે, બરાબર છે. હવે દેશનું શાસન ચલાવવા માટે દેશનો વહીવટ કરવો એટલે શું ભાઈ, બરાબર છે. આપણો તો વિશાળ દેશ છે,
બરાબર છે એની અંદર આપણે જોઈએ કે લોકો માટે કેટલા પ્રકારના કાર્યો કરવા પડે એમના માટે કેટલી બધી સુવિધાઓ કરવી પડે બરાબર છે તો આપણો દેશ કે એમનેમ નથી ચાલતો બરાબર છે એના માટે સરકાર જોઈએ બરાબર છે એના માટે કોઈ વ્યવસ્થિત માળખું જોઈએ તો એ માળખું કેવી રીતે બનાવો સરકાર કેવી રીતે બનાવો એના નિયમો છે એના કાયદાઓ છે એ આપણા બંધારણની અંદર લખેલા છે આપણો દેશ ચલો દેશનો વહીવટ કરવો એટલે શું ભાઈ આજે આપણા દેશ માટે શું જરૂર નથી વાહન વ્યવહાર જરૂરી છે સંદેશા વ્યવહાર જરૂરી છે ઉદ્યોગો જરૂરી છે ખેતીવાડી જરૂરી છે બરાબર છે કેટલાય ક્ષેત્રો એવા છે કે જે આપણા દેશ માટે જરૂરી છે વિકસિત દેશના વિકાસ માટે જરૂરી છે બરાબર છે બંધારણ શા માટે જરૂરી છે તો આપણે જાણીએ છીએ કે આપણી કેટલી મિલકતો છે ખાનગી મિલકતો છે આપણી જાહેર મિલકતો છે એની સાચવણી કેવી રીતે કરવી લખે કે ચાલો કોઈ બસ સ્ટેન્ડ બનાવ્યું છે આપણે જાહેર મિલકત છે બરાબર છે પણ એ બસ સ્ટેન્ડને કોઈ નુકસાન ના પહોંચાડે બરાબર છે તો એના માટે શું જરૂરી છે તો એના માટે નિયમો જરૂરી છે કાયદાઓ જરૂરી છે બરાબર છે વાહન વ્યવહાર છે એને કોઈ તોડફોડ ના કરે એને જાળવી રાખે એના માટે શું જરૂરી છે કાયદા જરૂરી છે તો આમ આપણા દેશને ચલાવવા માટે આપણા દેશનો વહીવટ કરવા માટે તમારી સુખાકારી માટે તમારા રક્ષણ માટે તમારી સંપત્તિના રક્ષણ માટે શું જરૂરી છે કાયદાઓ નિયમો જરૂરી છે એના વગર દેશ ચાલતો નથી અને એ ચલાવવા માટે શું જરૂરી છે બંધારણ તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવેલા નિયમોના શું બનાવેલા બનાવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને આપણે શું કહીએ છીએ બંધારણ કહીએ છીએ અને આપણા દેશને ચલાવવા માટે આપણે શું બનાવ્યું છે બંધારણ બનાવ્યું છે તો બંધારણ કેવું હોઈ શકે છે લેખિત પણ હોઈ શકે છે અને અલેખિત પણ હોઈ શકે છે અરે છે કેટલાય દેશો એવા છે કે એમનું બંધારણ લેખિત નથી અલેખિત છે મૌખિક છે પરંપરાગત ચાલે આવતું છે જે નિયમો બની ગયા છે એ અનુસરતા આવે છે પણ ભારત દેશનું બંધારણ કેવું છે ભાઈ લેખિત લખેલું છે પછી આજે પણ હિલિયમના વાયુ ભરેલા કાચની પેટીની અંદર આપણું બંધારણ લખેલું મૂકેલું છે આપણો દસ્તાવેજ છે બરાબર છે અને મેં તમને કહ્યું પ્રમાણે આપણા બંધારણની શરૂઆત નથી થાય છે આમુખથી આપણે આમુખ પણ વાંચ્યું બરાબર છે એટલે પરીક્ષા પ્રશ્ન પૂછે કે ભાઈ આપણા દેશના બંધારણની શરૂઆત નથી થાય છે તો આપણા દેશના બંધારણની શરૂઆત આમુખથી થાય છે હવે આપણે જોઈશું કે ભારત દેશનું બંધારણ કઈ રીતના બન્યું બરાબર છે આપણા દેશનું બંધારણ કઈ રીતના બન્યું આ નીતિ નિયમો કોને કોને બનાવ્યા કોને કોને ભાગ ભજવ્યો બરાબર છે કોને કોને માર્ગદર્શન આપ્યું અને મેં પરંતુ કહ્યું એ પ્રમાણે કે આપણા બંધારણની અંદર બરાબર છે કોઈક એક વ્યક્તિ કે કોઈ એક ધનવાન વ્યક્તિ કે કોઈ એક શ્રીમંત વ્યક્તિએ અંદર ભાગ ભજવ્યો નથી પણ આપણા દેશના તમામ જે રાજ્યો છે બરાબર છે એ રાજ્યોમાંથી લોકો અથવા જે કાયદાના જાણકાર હોય એમને બોલાવી અને બેઠકો કરી અને ત્યારબાદ આપણે બંધારણ બનાવેલું છે તો આપણા બંધારણનો મેઇન આપણે જોઈએ તો કેટલાક લક્ષ્યાંકો આપણે રાખ્યા છે આપણા બંધારણના બરાબર છે તો આપણા દેશના જે બંધારણ કર્યું એમને કયા કયા લક્ષ્યો રાખેલા છે એક તો ભારતનું બંધારણનો મેઇન લક્ષ્ય છે લોકતંત્ર બીજો એક શબ્દ છે સમાજવાદ બીજો એક છે ધર્મનિરપેક્ષતા બીજો એક છે રાષ્ટ્રીય અખંડિતતા આ લક્ષ્યોનો આધારસ્તંભ એ આપણું બંધારણ છે બરાબર છે આઝાદી પછી આપણે બંધારણ ના બનાવ્યું બરાબર છે એની અંદર કયા કયા લક્ષ્યો રાખે છે કે આપણે ભારત દેશે કયા કયા લક્ષ્યો પ્રાપ્ત કરવાના છે તો આપણે લોકતંત્ર બનવો જોઈએ આપણો દેશ સમાજવાદ વાળો દેશ સમાજવાદી દેશ બનવો જોઈએ ધર્મનિરપેક્ષ દેશ બનવો જોઈએ રાષ્ટ્રીય અખંડિતતા જળવાઈ રહી આવી જોઈએ આપણા દેશની આ બધા શું છે આપણા બંધારણના લક્ષ્યાંકો છે એ આપણા દેશના બંધારણના આધારસ્તંભ છે લોકતંત્ર આપણે જાણીએ છીએ કે આપણા બંધારણમાં આપણે લોકતંત્ર એટલે શું ભાઈ લોકો વડે લોકોથી લોકો દ્વારા ચાલતી આપણી સરકાર છે આપણે ચૂંટણી આવે છે મતદાન કરીએ છીએ અને આપણે આપણા પ્રતિનિધિને ચૂંટીને મોકલીએ છીએ તો લોકતંત્ર આપણો દેશ છે સમાજવાદ સમાજવાદ એટલે શું તો સમાજના લોકોની આર્થિક અને સામાજિક રીતે સમાનતા જળવાઈ રહે બરાબર છે ધન આપણા દેશના સંપત્તિ કોઈ એક વ્યક્તિના હાથમાં ન જાય દરેક તમામ વર્ગના લોકોને કોઈ તમામ ધર્મના હોય જાતિના હોય સ્ત્રી હોય પુરુષ હોય કોઈ પણ વર્ગનો લોકો હોય દરેકને સમાન તક મળી રહે અને સમાજવાદની સ્થાપના થાય સમાજમાં દરેક સ્તરના લોકોનો વિકાસ થાય એ આપણા બંધારણની અંદર એ પ્રમાણે નિયમો બનાવેલા છે એટલે સમાજવાદ સમાજવાદી દેશ બને એ આપણો લક્ષ્યાંક છે ધર્મનિરપેક્ષ દેશ બને ધર્મનિરપેક્ષ એટલે આપણા દેશ કઈ કેવો દેશ છે ધર્મનિરપેક્ષ દેશ છે બિન સાંપ્રદાયિક દેશ છે કોઈ એક ધર્મના આધારે દેશનું શાસન ચાલતું નથી બીજો લક્ષ્ય રાષ્ટ્રીય અખંડિતતા આપણા દેશની એકતા જળવાઈ રહે એવા નિયમો કાયદાઓ એ આપણા બંધારણની અંદર બનાવેલા છે તો પરીક્ષા પ્રશ્ન પૂછે કે આપણા બંધારણના લક્ષ્યોના આધારસ્તંભ કયા કયા છે તો લોકતંત્ર સમાજવાદી ધર્મનિરપેક્ષતા રાષ્ટ્રીય અખંડિતતા એ આપણા બંધારણના લક્ષ્યાંકો છે જે આપણે આઝાદી મેળવ્યા પછી આપણે એને પૂરા કરવાના પણ પ્રયત્ન કર્યા છીએ હજુ પણ ચાલુ છે હવે જો કે બંધારણ ઘડવા માટે આપણે શું કર્યું સ્વતંત્રતા તથા પહેલાં પહેલું આપણે તો બંધારણ સભાની રચના કરી સેની રચના કરી આપણે બંધારણ સભાની રચના કરી બરાબર છે
કોઈ પણ વસ્તુ બનાવવું હોય તો કોઈ કમિટી બનાવવી પડે, સંગઠન બનાવવું પડે. તો આપણે શું બનાવ્યું? બંધારણ સભા બનાવી. અને બંધારણ સભાએ બંધારણ ઘડવાની કામગીરી ક્યારે શરૂ કરી? 9 ડિસેમ્બર 1946માં. આઝાદી મળ્યા પહેલાની કામગીરી શરૂ કરી દીધી આપણે. 9 ડિસેમ્બર 1946થી આપણે બંધારણ ઘડવાની કામગીરી શું કરી? શરૂઆત કરી. હવે આ બંધારણ ઘડવાની અંદર આપણને કેટલાક વિદ્વાન નેતાઓ, એ વખતે આઝાદી માટે આપણે જે ભાગ ભજવ્યો નેતાઓ, વિદ્વાન નેતાઓના સમૂહે આ બંધારણ ઘડવામાં માર્ગદર્શન આપ્યું. તો કયા કયા નેતાઓ માર્ગદર્શન આપ્યું? તમારી ચોપડીમાં પણ તમે જોઈ શકો છો નેતાઓના ફોટા છે. એક તો છે જવાહરલાલ નહેરુ, પછી છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર પટેલ, બરાબર છે, મૌલાના અબ્દુલ, અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, સરદાર બલદેવસિંહ રાણા. આ નેતાઓનું આ બંધારણ ઘડવાની અંદર માર્ગદર્શન મળ્યું. બરાબર છે કે ભાઈ આપણને ખબર છે ભાઈ કાં તો ભાઈ દેશ માટેના નિયમો બનાવવાના છે, કાયદા કાનૂન બનાવવાના છે. તો વિદ્વાન વ્યક્તિઓ અથવા જે બુદ્ધિશાળી વ્યક્તિઓ છે એમની સલાહ સૂચનો જરૂર હોય છે. અને આ તો આપણા આઝાદીના બધા નેતાઓ છે, બરાબર છે, જેમણે આપણા આઝાદી માટે પ્રયત્ન કર્યો છે. એમને માર્ગદર્શન આપ્યું ભાઈ હા આ પ્રમાણે બનાવો, આ પ્રમાણે નિયમો રાખો, આ પ્રમાણે હોવું જોઈએ. બરાબર છે. હવે આ બધા નેતાઓએ માર્ગદર્શન પૂરું પાડ્યું. એ સિવાય આપણે જાણીએ છીએ કે આપણને મેં કહ્યું પ્રમાણે આ બંધારણ ઘડવાની અંદર પણ આપણે ભેદભાવ રાખ્યો નથી, તમામ વર્ગના લોકોને લીધ્યો છે. એક વ્યક્તિ લીધે છે એંગ્લો ઇન્ડિયન, એંગ્લો ઇન્ડિયન વ્યક્તિનું નામ હતું ફ્રેન્ક એન્થોની. આ ફ્રેન્ક એન્થોની નામના વ્યક્તિને પણ આપણા બંધારણ સભાની અંદર ઘડવાની અંદર સામેલ કરેલા. હવે એંગ્લો ઇન્ડિયન એટલે શું? જેની માતા ભારતીય હોય અને પિતા વિદેશી હોય અને એમનું જે સંતાન હોય આપણે શું કહે છે? એંગ્લો ઇન્ડિયન. તો એંગ્લો ઇન્ડિયન સભ્ય તરીકે આપણે કોને લીધેલા બંધારણ સભાની અંદર? તો ફ્રેન્ક એન્થોની. પછી એક પારસી સમુદાયના વ્યક્તિ હતા, પારસી ધર્મના, એમનું નામ હતું એચપી મોદી. શું નામ હતું? એચપી મોદી. એમને પણ આપણા બંધારણ સભાની અંદર સામેલ કરેલા. તમામ વર્ગના લોકો, તમામ ધર્મના જાતિના લોકો આ બંધારણ ઘડવાની અંદર એમણે ભાગ ભજવ્યો હતો. એ સિવાય આપણે બંધારણ ઘડવાની અંદર બંધારણના વિશેષજ્ઞો, બંધારણના વિશેષજ્ઞો એટલે જે કાયદા કાનૂનો, નીતિ નિયમો અથવા એનો અભ્યાસ કર્યો હોય, વિદેશનો કાયદા કાનૂન નિયમો જાણતા હોય એવા વિશેષજ્ઞો પણ આપણે આ બંધારણ ઘડવાની અંદર લીધા. તો બંધારણના જાણકાર એવા કયા કયા વ્યક્તિઓ હતા? એક હતા અલ્લાઉદ્દીન કૃષ્ણસ્વામી અય્યર, બરાબર છે. બીજા એક હતા ડોક્ટર બી આર આંબેડકર, બરાબર છે. અને કે એમ મુનશી, કે એમ મુનશી તો આપણે જાણીએ છીએ, કલાના મુનશી, જે ગુજરાતીના આપણે લેખક છે, પાઠ, બરાબર છે, બધું જે સાહિત્ય રચે છે. તો કલાના મુનશી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, એ તો આપણે બધા ઓળખીએ છીએ એમને. અને અલ્લાઉદ્દીન કૃષ્ણસ્વામી અય્યર, બરાબર છે. આ હતા બંધારણના જાણકાર, નિયમો કાયદા કાનૂન જાણકાર. આ બધા વ્યક્તિઓને પણ આની અંદર સામેલ કરવામાં આવ્યા હતા. એમને પણ આપણા બંધારણ ઘડવાની અંદર ભાગ ભજવ્યો છે. એ સિવાય આપણે બીજા બે સ્ત્રી સભ્યો પણ લીધેલા, બરાબર છે. સ્ત્રી સભ્યની અંદર કોણ હતા? તો સરોજિની નાયડુ અને વિદ્યાલક્ષ્મી પંડિત, બરાબર છે. આપણા બંધારણ ઘડવાની અંદર બે સ્ત્રી સભ્યો હતા, એક હતા સરોજિની નાયડુ અને બીજા હતા વિદ્યાલક્ષ્મી પંડિત. તો સ્ત્રી સભ્યો પણ સામેલ કરેલા, એટલે કોઈ આપણે કહીએ ને જાતિ, સ્ત્રી કે પુરુષ, એમને પણ આપણે સામેલ કરેલા. હવે આ બંધારણ સભાની અંદર આ બધા વ્યક્તિઓએ પોતપોતાનું યોગદાન અંદર આપ્યું હતું. હવે બંધારણ સભા તો બનાવી, પણ એના અધ્યક્ષ, એનું સંચાલન કરનાર વ્યક્તિ તો જોઈએ ને. તો આપણા બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને પસંદ કરેલા કે જે આગળ એનું સંચાલન કરી શકે આખી સભાનું? તો બંધારણ સભાના અધ્યક્ષ આપણે કોને બનાવ્યા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. કોને બનાવ્યા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જે આપણે આઝાદી મળ્યા પછી આપણે શું બનેલા? એ રાષ્ટ્રપતિ બનેલા, બરાબર છે. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને આપણે શું બનાવ્યા? એના અધ્યક્ષ બનાવ્યા. અને બીજી કંદ સમિતિ હતી, ખરડા સમિતિ. ખરડો એટલે કાયદો, બરાબર છે, એ કાયદાનું બધું વિવેચન કરવું, કેવી રીતે કાયદા બનાવે, ખરડા સમિતિ બનાવી. એ ખરડા સમિતિના અધ્યક્ષ આપણે કોણ બનાવ્યા? ડોક્ટર બી આર આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, બરાબર છે. આપણે એમને પણ આપણે ઓળખીએ, બંધારણના ગઢવૈયા આપણે એમને ઓળખીએ છીએ. તો આ ખરડા સમિતિના અધ્યક્ષ બનાવ્યા હતા ડોક્ટર બી આર આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને બનાવ્યા હતા. હવે આપણે જોઈએ કે આપણું બંધારણ ઘડાતા કેટલો સમય લાગ્યો. તો આપણું બંધારણ ઘડાતા લગભગ 2 વર્ષ 11 માસ અને 18 દિવસ, એટલે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ, બરાબર છે, આપણું બંધારણ ઘડતા એટલો સમય લાગ્યો. અને કેટલી બેઠકો થઈ હતી બંધારણ ઘડતી વખતે? 166 બેઠકો મળી, બરાબર છે. અને આપણે તમને જાણવા ખાતર, તો આપણું બંધારણ કરવા માટે લગભગ 64 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો એ વખતે, બરાબર છે. તો 166 બેઠકો થઈ, 2 વર્ષ 11 માસ અને 18 દિવસ લાગ્યા. આપણું બંધારણ કમ્પ્લીટ, નિયમો બનાવી ગયા, લખાઈ, બરાબર છે, બધું રેડી થઈ ગયું, પછી એને સંમતિ આપવી પડે, બરાબર છે. તો બંધારણ જે સભા આપણી બનાવી આગળ જોયું એ પ્રમાણે, તો બંધારણ સભાએ સંમતિ ક્યારે આપી અને ભાઈ હા યોગ્ય છે, કમ્પ્લીટ છે? તો બંધારણ સભાએ 26 નવેમ્બર
બરાબર છે 1949 ના દિવસે બંધારણ સભાએ આ બંધારણને શું આપી સંમતિ આપી કે બધા જે નેતાઓ હતા બધા જે માર્ગદર્શકો હતા એમણે એમને સંમતિ આપી કે હા બંધારણ યોગ્ય છે તો બંધારણ સભાએ 26 નવેમ્બર 1949 દિવસે એને સંમતિ આપી અને આપણે જાણીએ છીએ કે આપણે કઈ એક તહેવાર ઉજવી છે રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી તો 15મી ઓગસ્ટ આઝાદ દિવસ અને જે 26મી જાન્યુઆરી છે આ 26મી જાન્યુઆરી 1950 ના દિવસથી આપણા દેશમાં આ કાયદા કાનૂન લાગુ પડી ગયા કે લોકોને એ કાયદાનો અમલ કરવા માટે લાગુ પાડી દેવામાં આવ્યો એટલા માટે એ દિવસને આપણે શું ઉજવીએ છીએ પ્રજાસત્તાક દિન અથવા તો 26મી જાન્યુઆરી બરાબર છે એ દિન તરીકે આપણે ઉજવીએ છીએ એટલે 26મી જાન્યુઆરી 1950 થી આપણા દેશમાં આ બંધારણનો શું થઈ ગયો અમલ શરૂ થઈ ગયો કે આપણે જાણીએ છીએ કે ભાઈ આગળ 9 ડિસેમ્બર 1946 થી શરૂ કરેલું 26 નવેમ્બર 1949 ના દિવસે આપણે બંધારણ સભાએ એને સંમતિ આપી અને 26મી જાન્યુઆરી 1950 થી આપણા દેશમાં એનો અમલ શરૂ થયો હવે આપણને એવું થશે કે ભાઈ આ બંધારણની આ તો આપણે બંધારણ કેવી રીતે બન્યું કોને કોને ભાગ બચ્યું એના વિશે આપણે જાણ્યું હવે આપણે બંધારણની જરૂરિયાત શા માટે બંધારણ શા માટે જરૂરી છે બરાબર છે એના વિશે આપણે અભ્યાસ કરીશું પહેલું તો બંધારણ વગર કોઈ પણ દેશનું શાસન ચાલી શકે નહીં આગળ કહ્યું પ્રમાણે આપણી સંપત્તિનું રક્ષણ માટે બરાબર છે આપણી ખાનગી જાહેર સંપત્તિ હોય આપણા દેશના વહીવટ માટે બરાબર છે શું જોઈએ બંધારણ જોઈએ કાયદા કાનૂન જોઈએ એટલે આપણા દેશનું એટલે બંધારણ વિના કોઈ પણ દેશનું શાસન ચાલી શકે નહીં બંધારણ વગર કોઈ પણ દેશના શાસનની કલ્પના પણ ના થાય આજે વિશ્વના ઘણા બધા દેશો છે બરાબર છે એના નીતિ નિયમો વગર દેશ ચાલે ભાઈ ના ચાલે દેશના શાસનની આપણે કલ્પના ના કરી શકીએ તો બંધારણ એ દેશના શાસન માટે જરૂરી છે બંધારણ એવો દસ્તાવેજ છે જે આપણા આદર્શો છે એને સૂત્રબદ્ધ કરે છે કે આપણો દેશ કેવો છે કેવા આદર્શો પર ચાલે છે નીતિમંડળ પર ચાલે છે એ આદર્શોમાં શું છે એક પ્રકાર આપણા આદર્શોને સૂત્રબદ્ધ કરે છે બરાબર છે કે આ પ્રકારનો દેશ છે લોકશાહી દેશ છે ધર્મનિરપેક્ષ દેશ છે આપણા આદર્શોને શું કરે છે સૂત્રબદ્ધ કરે છે બીજું બંધારણથી આપણને ખબર પડે છે કે કોઈ પણ દેશના બંધારણથી આપણને ખબર પડી જાય કે દેશની સરકાર કઈ રીતના હશે સરકાર કેવી રીતની હશે તો આપણા દેશ આપણા બંધારણ પરથી આપણને ખબર પડી જાય કે આપણા દેશની સરકાર કેવી છે લોકશાહી છે બરાબર છે કારણ કે આપણા નીતિ નિયમો જ બનાવી દે બતાવી દે છે કે આપણા દેશની સરકાર કેવી છે તો કોઈ પણ દેશની સરકાર કઈ રીતની છે એ આપણે બંધારણ પરથી ખબર પડે છે આપણા બંધારણમાં આપણે જોયા છે કે ભાઈ મતદાન કરવું ચૂંટણી કરવી આપણા બંધારણ નિયમો નીતિ નિયમો લખેલા છે આપણે સામાન્ય સરપંચની ચૂંટણી હોય ત્યારે માટેના નીતિ નિયમો આપણા બંધારણની અંદર લખેલા છે જે વડાપ્રધાનની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે શું કરવું એના માટે નીતિ નિયમો છે તો આપણા દેશની સરકાર કેવી રીતે હશે કઈ રીતની સરકાર છે લોકશાહી સરકાર છે રાજાશાહી સરકાર છે સરમુખત્યાર સરકાર છે તો સરકાર કઈ પ્રકારની છે એ આપણને બંધારણ પરથી ખબર પડે બરાબર છે દેશનો વહીવટ કઈ રીતે ચાલશે એ પણ આપણા બંધારણ પરથી આપણે ખબર પડે કે આ દેશનો વહીવટ કેવી રીતે ચાલે છે કોઈ રાજાશાહી રાજા ચલાવે છે રાજા કેમ પ્રમાણે નીતિ એવું બને છે ના તો આપણા બંધારણ પણ બતાવે છે કે આ દેશનો વહીવટ કેવી રીતે ચાલતો હશે બરાબર છે બીજું કે આપણા દેશ આપણને ખબર છે કે લોકશાહી દેશ છે એટલે આપણા પ્રતિનિધિને આપણા નેતાને ચૂંટીને આપણે મોકલીએ છીએ બરાબર છે પણ એ નેતાને આપણે ચૂંટી મોકલ્યા પછી એ પોતાની સત્તાનો દુરુપયોગ ન કરે બરાબર છે પોતાની સત્તાનો ગેરફાયદો ના ઉઠાવે ભ્રષ્ટાચાર ના કરે બરાબર છે એ માટે પણ નીતિ નિયમો આપણા બંધારણની અંદર લખેલા છે તો આપણા એ નીતિ નિયમોના આધારે એના પદ પરથી એ અધિકારીના પદ પરથી પણ આપણે દૂર કરી શકીએ છીએ એટલે નેતાઓ પોતાની સત્તાનો દુરુપયોગ ન કરે એટલા માટે બંધારણની જરૂરિયાત છે કે ભાઈ આપણું બંધારણની જરૂરિયાત શા માટે છે હવે આપણે જોઈએ આપણા બંધારણની વિશેષતાઓ શું જોવાનું છે આપણા બંધારણની વિશેષતાઓ બરાબર છે તો આપણા બંધારણની વિશેષતા પહેલી છે લોકશાહી શાસન પદ્ધતિ આપણું બંધારણ બતાવે છે કે આપણો દેશ કેવો છે લોકશાહી છે તો લોકશાહી શાસન પદ્ધતિ એ આપણે આપણા ભારત દેશે અપનાવી છે ભારત દેશે કઈ શાસન પદ્ધતિ અપનાવી છે લોકશાહી શાસન પદ્ધતિ લોકો વડે લોકોથી લોકો દ્વારા ચાલતી આપણી સરકાર છે લોકો મતદાન કરે છે પ્રત્યક્ષ રીતે પરોક્ષ રીતે અને પોતાના પ્રતિનિધિને ચૂંટે છે આપણા દેશમાં દર કેટલા વર્ષે 5 વર્ષે આપણે શું કરીએ છીએ ચૂંટણી કરીએ છીએ સરપંચની હોય ધારાસભ્યની હોય વિધાન મતલબ સંસદ સભ્યની હોય કે વડાપ્રધાનની હોય દર 5 વર્ષે આપણે ચૂંટણી કરીએ છીએ અને ચૂંટણી અંદર આપણે શું કરીએ છીએ 18 વર્ષ કે તેથી વધારે ઉંમરવાળો વ્યક્તિ હોય એ જ મતદાન કરે છે બરાબર છે એટલે 18 વર્ષથી વધારે ઉંમરનો વ્યક્તિ મતદારો શું કરે છે પોતાનો મત આપી અને પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે અને આપણી ચૂંટણીની અંદર દેશના તમામ લોકોની ભૂમિકા હોય છે બરાબર છે એ અમીર હોય ગરીબ હોય કોઈ પણ જાતિનો હોય વર્ગનો હોય ધર્મનો હોય દરેક તમામ લોકોની ભૂમિકા પોતાના પ્રતિનિધિને ચૂંટવા માટે હોય છે દરેક વ્યક્તિ મતદાન કરી શકે છે કોઈ પણ નાગરિક ચૂંટણી લડી શકે છે
આપણા દેશની અંદર કોઈ પણ નાગરિક હોય એ ચૂંટણી લડી શકે છે, કોઈ ધર્મનો હોય, જ્ઞાતિનો હોય, કોઈ પણ વર્ગનો હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, બરાબર છે? સામાન્ય શાકની લારી ચલાવતો હોય, લાકડી શાકની લારી ચલાવતો વ્યક્તિ, મજૂર હોય, ખેત મજૂર હોય, એ પણ આપણા સરગામની સરપંચની ચૂંટણી લડી શકે છે. એટલે આપણા બંધારણની વિશેષતા છે કે આપણો કોઈ પણ વ્યક્તિ ચૂંટણી લડી શકે છે. અને આપણા દેશમાં યાદ રાખજો, જે ચૂંટેલા પ્રતિનિધિઓ હોય, આપણે જે ચૂંટીને મોકલ્યા છે આપણા નેતાને, એ 5 વર્ષ સુધી શું કરે છે, લોકોનું પ્રતિનિધિત્વ રજૂ કરે છે. આપણા આપણા પ્રશ્નો એ ત્યાં સરકાર સમક્ષ અથવા પોતાના જે સમિતિ હોય એની અંદર રજૂ કરે છે. આપણું 5 વર્ષ માટે શું કરે છે, પ્રતિનિધિત્વ રજૂ કરે છે. આપણે વિચાર, વાણી, અભિવ્યક્તિ, ઈચ્છા પ્રમાણે આપણા દેશની અંદર આપણે ધર્મ પાડી શકીએ છીએ. આપણે વિચારો પણ રજૂ કરી શકીએ છીએ, આપણે બોલીને પણ, લખીને પણ, બરાબર છે? આપણા દેશની અંદર સ્વતંત્રતા છે, બરાબર છે? કોઈ પણ વ્યક્તિ કોઈ પોતાનું વિચાર, વાણી રજૂ કરી શકે છે, એ લખિત પણ આપી શકે છે. સમાજપત્રોમાં આપણે બધું જોઈએ છીએ એ શું છે, લેખિત અભિવ્યક્તિ છે લોકોની, બરાબર છે? હવે આ તો આપણે જોઈએ કે આપણા દેશમાં જે લોકશાહી શાસન પદ્ધતિ આપણે અપનાવી છે, ચૂંટણી કરીને આપણો દેશ આપણી સરકાર બનાવીએ છીએ. બીજું લક્ષણ છે ધર્મનિરપેક્ષતા. આપણા બંધારણનું બીજી વિશેષતા શું છે, ભાઈ? ધર્મનિરપેક્ષતા, બરાબર છે? ધર્મનિરપેક્ષતા એટલે શું? તો ધર્મનિરપેક્ષતા આપણે બીજો શબ્દ વાપરી શકીએ, બિનસાંપ્રદાયિકતા. બિનસાંપ્રદાયિકતા એટલે શું? તો કોઈ પણ દેશનું શાસન કોઈ સંપ્રદાયની કે કોઈ ધર્મની માન્યતાના આધારે ન ચાલે. કોઈ પણ દેશનું શાસન કોઈ સંપ્રદાયની કે કોઈ ધર્મની માન્યતાના આધારે ન ચાલે એવા દેશને બિન સાંપ્રદાય દેશ કહે છે, અથવા તો ધર્મનિરપેક્ષ દેશ કહે છે. આપણો દેશનું શાસન કોઈ હિન્દુ ધર્મના આધારે ચાલે છે, મુસ્લિમ ધર્મના આધારે ચાલે છે, ખ્રિસ્તી ધર્મના આધારે ચાલે છે? ના. કોઈ સંપ્રદાયના આધારે ચાલે છે? ના. આપણા દેશનું શાસન કોઈ ધર્મ કે સંપ્રદાયના આધારે ચાલતું નથી. એટલે આપણો દેશ કેવો છે, બિન સાંપ્રદાયિક દેશ છે, બરાબર છે? બીજું, આપણા દેશની અંદર નાગરિકો વચ્ચે પક્ષપાત કે ભેદભાવ રાખવામાં આવતો નથી, બરાબર છે? આપણા નિયમો ચલો, એક નિયમ છે ભાઈ, હિન્દુ ધર્મ લાગુ પડે છે, મુસ્લિમ ધર્મ લાગુ નહીં પડતા. આ નિયમ બનાવો એ આ ધર્મ લાગુ ના પડે, આ ધર્મ લાગુ પડે, આ ધર્મની વ્યક્તિ લાગુ પડે, એવું છે ના. આપણા દેશના નીતિ નિયમો તમામ ધર્મના, તમામ જાતિના, તમામ વર્ગના લોકોને લાગુ પડે છે, બરાબર છે? એટલે આપણા દેશમાં નાગરિકો વચ્ચે પક્ષપાત કે ભેદભાવ રાખવામાં આવતો નથી. તું આ ધર્મનો છું, તું સરપંચ ના બની શકો, તું આ ધર્મનો છું, તું ધારાસભ્ય ના બની શકો, તું આ ધર્મનો છું, તને નોકરી ના મળે, એવો પક્ષપાત આપણા દેશમાં રાખવામાં આવતો નથી. એટલે આપણા નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રાખવામાં આવતો નથી. બીજું, દરેકને પોતાનો ધર્મ પાડવાની સ્વતંત્રતા છે. હું અત્યારે હિન્દુ ધર્મ પાડું છું, મારે મુસ્લિમ ધર્મ પાડવો છે, ખ્રિસ્તી પાડવો છે, હું પાડી શકું છું, બરાબર છે? દરેક વ્યક્તિને આપણા દેશમાં પોતપોતાનો ધર્મ પાડવાની શું છે, સ્વતંત્રતા છે, બરાબર છે? એને કોઈ રોકી શકતું નથી. એની માન્યતાઓ ધરાવવાની, બરાબર છે? માન્યતાઓ એટલે હું હિન્દુ ધર્મ પાડું છું તો મારી ઘણી બધી માન્યતાઓ હોય, બરાબર છે? પૂજા મંદિરમાં જવું, પૂજા કરવી, અગરબત્તી કરવી, દીવાબત્તી કરવા, યજ્ઞ કરવા, હોમ કરવા, જન્મની વિધિઓ કરવી, મરણની વિધિઓ કરવી, એ મારા નીતિ નિયમો છે, તો હું મારી માન્યતાઓ પાડી શકું છું. એ મુસ્લિમ ધર્મ છે, એમની પોતાની માન્યતાઓ હોય, કે મસ્જિદમાં જવું, બરાબર છે, કે નમાઝ પડવી, અથવા એમના પોતાના લગ્નના રીતિ રિવાજો હોય, મરણના રીતિ રિવાજો હોય, અલગ છે, એ પાડી શકે છે આપણા દેશની અંદર, એમને કોઈ રોકી શકતા નથી, બરાબર છે? બીજું, એનો પોતાના ધર્મનો પ્રચાર કરવાનો, બરાબર છે? હું મારો ધર્મ હિન્દુ પાડું છું, મારો ધર્મનો પ્રચાર કરી શકું છું. મુસ્લિમ ધર્મના વ્યક્તિઓ પોતપોતાના ધર્મનો પ્રચાર કરી શકે છે. એટલે આપણા દેશની અંદર દરેક ધર્મને પોતાનો ધર્મ પાડવાની, એની માન્યતાઓ ધરાવવાની, એને પ્રચાર કરવાની શું છે, છૂટછાટ આપેલી છે. એને કોઈ પ્રતિબંધ લાગુ પડતો નથી. એટલે કહી શકાય કે ભારત દેશ કેવો છે, બિન સાંપ્રદાયિક દેશ છે. પૂર્ણ આપણે જોયું કે આપણો ભારત દેશનું વિશેષતા બિન સાંપ્રદાયિકતા. ત્રીજું, એક આપણી ભારત દેશની વિશેષતા શું છે, પ્રજાસત્તા. આપણો દેશ કેવો છે, પ્રજાસત્તાક છે. સત્તા કોના હાથમાં છે, પ્રજાના હાથમાં છે. એટલે આપણે જોઈએ કે આપણા રાજ્યનો વડો હોય, આપણે ગામના વડાથી લઈ લો, રાજ્યનો વડો હોય, ગામનો વડો હોય, રાષ્ટ્રપ્રમુખ હોય, એને જે પદ મળે છે એ વંશ પરંપરાગત હોતું નથી, કે વંશ પરંપરાગત અમુક વ્યક્તિનો કુટુંબનો વ્યક્તિ જ વડાપ્રધાન બને એવું હોતું નથી, કે આ વખત વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી, કે એમનો પુત્ર જ વડાપ્રધાન બને, એના પછી એનો પુત્ર વડાપ્રધાન બને, એવું હોતું નથી. ચૂંટણી થાય છે, ચૂંટણીમાં પ્રજાને મત આપે છે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વ્યક્તિઓ ચૂંટણીની અંદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મતદાન કરે છે અને પોતાના પ્રતિનિધિને ચૂંટે છે. એટલે આપણો દેશ કેવો કહેવાય, પ્રજાસત્તાક દેશ છે. પ્રજાના હાથમાં સત્તા છે, પ્રજા ધારે એને સત્તા પર બેસાડી શકે છે, પ્રજા ધારે એને સત્તા પરથી નીચે પણ ઉતારી શકે છે. પ્રત્યક્ષ એટલે આપણે જે સરપંચની ચૂંટણી ગામ બધા મતદાન કરવા જઈએ પ્રત્યક્ષ રીતે કરીએ છીએ. પરોક્ષ એટલે આપણા દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે એમાં કે આપણે એ ચૂંટણીમાં મતદાન કરવા જતા નથી, પણ આપણે જે વિધાનસભા હોય છે, વિધાનસભાના જે સભ્યો આપણે ચૂંટીને મોકલીએ છીએ વિધાનસભાની અંદર, એને આપણે પ્રત્યક્ષ મતદાન કરીએ છીએ, પણ એ સભ્યો આપણા વતી રાષ્ટ્ર
પતિની ચૂંટણીમાં મતદાન કરે છે. આખા દેશના જે રાજ્યની વિધાનસભાના સભ્યો છે એ મતદાન કરે છે અને રાષ્ટ્રપતિને ચૂંટે છે, તો એ પરોક્ષ મતદાન કહેવાય. તો આ રીતે આપણે આપણા નેતાને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ચૂંટીએ છીએ. આપણા દેશની સત્તા કોઈ વિશિષ્ટ વર્ગના હાથમાં નથી, બરાબર છે. પહેલા રાજાશાહીમાં એવું હતું કે રાજાનો પુત્ર રાજા બને, બધી સત્તા એની જોડે જ હોય, બરાબર છે. પણ આપણા દેશની અંદર વિશિષ્ટ વર્ગના કોઈ ધનવાન વર્ગ હોય એના હાથની, કોઈ ધર્માન જાતિ હોય એના હાથની અંદર આપણા દેશની સત્તા છે, અને સત્તા પણ હાથમાં છે, પ્રજાના હાથમાં છે, બરાબર છે. તમામ હોદ્દા બધા માટે ખુલ્લા છે. આપણા દેશના તમામ હોદ્દા હોય, બરાબર છે, એ રાષ્ટ્રપતિનું હોય, વડાપ્રધાનનું હોય, ધારાસભ્યનું હોય, સરપંચનું હોય, આ તમામ હોદ્દાઓ, બરાબર છે, કોઈ પણ સરકારી નોકરી માટેના પણ હોય, બરાબર છે, એ નોકરીઓ માટેના હોદ્દાઓ પણ તમામ વર્ગના લોકો માટે ખુલ્લા છે. કોઈ પણ વ્યક્તિ ડૉક્ટર બની શકે છે, વકીલ બની શકે છે, શિક્ષક બની, ગમે તે બની શકે છે. તમામ હોદ્દાઓ દરેક માટે કેવા છે? ખુલ્લા છે. અને આપણને ખબર છે કે આપણને કોઈ પણ આપણે જો પ્રતિનિધિ ચૂંટીને મોકલ્યા છે, આપણે સરકાર આપણે બનાવી છે ચૂંટી, પણ એ સરકાર જો સરખી રીતે કામ ના કરતી હોય, સારો દેશનો વિકાસ ના કરતી હોય, આપણા નીતિ નિયમો લાગુ સારી રીતે પડાવતા ના હોય, તો એ સરકારને આપણે એ સરકારને પદભ્રષ્ટ પણ કરી શકીએ છીએ. બીજી વખત આપણે એમને મત ન આપી અને એ સત્તા પરથી આપણે એમને શું કરી શકીએ છીએ? પદભ્રષ્ટ કરી શકીએ છીએ, સત્તા પરથી આપણે દૂર કરી શકીએ છીએ. એટલે કહી શકાય કે આપણા હાથની અંદર સત્તા છે, આપણે ધારીએ એને આપણે સત્તામાં લાવી શકીએ છીએ, અને આપણે ધારીએ એને સત્તામાં દૂર કરી શકીએ છીએ. એટલે આપણો દેશ કેવો છે? પ્રજાસત્તા દેશ છે, પ્રજાના હાથમાં સત્તા છે. તો આ તો આપણે એના લક્ષણો જોયા. હવે આપણા દેશની અંદર આપણને ખબર છે કે એક બીજી પણ વાત કરી દઉં કે કોઈ રેકડી ચલાવનાર મજૂર છે એ પણ ગામનું સરપંચ બની શકે છે, બરાબર છે. અમુક વ્યક્તિ હોય, આપણે ખેત મજૂર હોય, એ પણ ચૂંટણી લડી શકે છે અને પોતે સત્તા પ્રાપ્ત કરી શકે છે. એટલે આપણો દેશ કેવો છે? પ્રજાસત્તાક છે. હવે આપણા દેશની સરકાર વિશે જોઈએ તો આપણા દેશમાં બે પ્રકારની સરકાર છે, એક રાજ્ય સરકાર છે અને કેન્દ્ર સરકાર છે, બરાબર છે. તો આપણી અંદર તમે જોશો તો અહીંયા કંઈક તમે જોશો કે કેન્દ્ર સરકાર, બરાબર છે. કેન્દ્ર સરકાર એટલે શું? આપણે કહેવાય છે કે આખા દેશની સરકાર, મેઇન વ્યક્તિ કોણ હોય? રાષ્ટ્રપતિ. અને સરકારના કેટલા અંગો? ત્રણ અંગો, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, બરાબર છે. જે કેન્દ્રની જે ધારાસભા છે આપણે શું કહીએ છીએ? સંસદ કહીએ છીએ. શું કહીએ છીએ? સંસદ. આનો વિગત અભ્યાસ આગળ આપણે સાતમા ધોરણમાં પણ કરી ચૂક્યા છીએ, બરાબર છે. અને સંસદમાં કોણ કોણ સમાવેશ થાય? લોકસભા અને રાજ્યસભા. આપણે લોકસભાની ચૂંટણી કરીએ છીએ, બરાબર છે. અને રાજ્યસભાના ચૂંટણીઓ પરોક્ષ રીતે ચૂંટાય છે. કારોબારીમાં કોણ હોય છે? વડાપ્રધાન અને એમનું મંત્રીમંડળ. જે આપણે લોકસભાની ચૂંટણી થાય એની અંદરથી જ આ કારોબારની રચના થાય છે એ પણ આપણે શીખ્યા છીએ. પછી ન્યાયતંત્ર, એ ત્રીજું અંગ છે આપણી સરકારનું. એમાં કોણ આવે છે? દેશ લેવલે સર્વોચ્ચ અદાલત, એટલે ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર એ કેન્દ્ર સરકારના અંગો છે. એવા ને એવા રાજ્ય સરકાર હોય, આપણી ગુજરાત રાજ્ય સરકાર, બરાબર છે. એમાં મેઇન વ્યક્તિ કોણ હોય? રાજ્યના વડા, રાજ્યપાલ. એમાં પણ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આપણી ધારાસભામાં કોણ કોણ સમાવેશ થાય રાજ્યસભાની અંદર, રાજ્ય સરકારની અંદર? તો વિધાનસભા અને વિધાન પરિષદ. જે વિધાનસભા છે ગુજરાતમાં ખાલી એક જ છે, વિધાનસભા એકલી જ છે, વિધાન પરિષદ છે નહીં, બરાબર છે. અમુક રાજ્યો એવા છે, ઉત્તર પ્રદેશ છે લઈ લો, તમે રાજસ્થાન લઈ લો, એની અંદર બબ્બે છે, વિધાનસભા પણ છે અને વિધાન પરિષદ પણ છે. પછી કારોબારી, કારોબારી કોણ હોય? મુખ્યમંત્રી. અત્યારે કોણ છે? આપણે વિજયભાઈ રૂપાણી, એમનું મંત્રીમંડળ. ન્યાયતંત્રમાં કોણ આવે છે? તો આપણા દેશ રાજ્યની મુખ્ય અદાલત, મેઇન અદાલત કઈ? વડી અદાલત. એની નીચે આપણે જિલ્લા અદાલતો, એની નીચે તાલુકા અદાલતો આવેલી હોય છે. ત્રીજું છે આપણું સ્થાનિક પ્રશાસન. સ્થાનિક પ્રશાસન એટલે આપણે જાણીએ છીએ કે પંચાયતી રાજ, એટલે આપણે એમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. અને શહેર લેવલ હોય, મોટી સિટી હોય, વડોદરા જેવી મોટી સિટી છે, અમદાવાદ જેવી સિટી છે, ત્યાં શું હોય? મહાનગરપાલિકા, જ્યાં 5 લાખથી વધારે વસ્તી હોય. અને નગરપાલિકા, બરાબર છે, આપણું મૂળ જે 5 લાખથી ઓછી વસ્તી હોય તે નગરપાલિકા લાગુ પડે છે. આમ આપણા દેશની કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન આ રીતે સરકારો ચાલે છે. તો પહેલાં તો ધારાસભા શું કામ કરે, કારોબારી શું કામ કરે, ન્યાયતંત્ર શું કામ કરે? ધારાસભાઓ જે છે એ કાયદો ઘડવાનું કામ કરે. શું કરે છે? કાયદો ઘડવાનું કામ કરે છે. કારોબારી શું કરાવે છે? જે કાયદો બનાવ્યો સંસદે હોય કે વિધાનસભાએ એ કાયદાનો અમલ કરાવડાવે. અમલ કોણ જોડે કરાવડાવે? જે મુખ્યમંત્રી હોય, એમાં મંત્રીઓ હોય, એ પોતાના નીચેના અધિકારીઓ જોડે એ કાયદાનો શું કરાવશે? અમલ કરાવડાવશે. અને ન્યાયતંત્ર, ન્યાયતંત્ર શું કરે છે? કાયદાનો ભંગ કરનારને સજા કરવાનું કાર્ય કરે છે. એટલે કોઈ પણ વ્યક્તિ જો કાયદાનો ભંગ કરે એને સજા કરે છે, પછી ન્યાય આપવાનું કાર્ય એ ન્યાયતંત્ર કરે છે. આમ ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર આપણે સરકારના 3 અંગો છે અને એનું કાર્ય પણ આપણે જોયું. બીજું કે આપણે જોશું હવે એક બીજું આપણે ભારત દેશનું લક્ષણ જોયું, સંઘરાજ્ય. ભારત દેશ કેવો છે? એક સંઘરાજ્ય, બરાબર છે. આપણે કહો છે ભારત દેશમાં કેટલા બધા રાજ્યો આવેલા છે? 29 રાજ્યો. કેટલા રાજ્યો છે? 29 રાજ્યો. તમે જોઈ શકો છો
કે આપણો દેશ કઈ અંદર કેટલા રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર આ ભારત દેશ શું છે રાજ્યોનો બનેલો સંઘ છે બરાબર છે એટલે આપણે ભારત દેશને એક સંઘ રાજ્ય કહી શકીએ છીએ એટલે ઘટક રાજ્યોનો બનેલો શું છે એક પ્રકારનો સંઘ છે અને આજ બરાબર છે એટલે ઘટક રાજ્યોનો બનેલો સંઘ છે પછી આપણા દેશની અંદર કાયદા કરવા માટે ત્રણ વિષયો આપણા બંધારણની અંદર વહેંચેલા છે તો રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને અમુક વિષયો આપેલા છે રાજ્ય સરકારને અમુક વિષયો આપેલા છે અને સંયુક્ત વિષયો એટલે કેન્દ્ર સરકારને જે વિષયો છે એના પર કેન્દ્ર સરકાર જ કાયદો બનાવી શકે છે રાજ્ય સંઘના રાજ્યના જે કઈ વિષયો આપેલા છે એના પર રાજ્ય સરકાર જ કાયદા બનાવી શકે છે અને સંયુક્ત વિષયો એટલે એવો વિષય હોય કે શિક્ષણ એવો વિષય છે કે રાજ્ય સરકાર પણ કાયદા બનાવી શકે અને કેન્દ્ર સરકાર પણ કાયદા બનાવી શકે એટલે અમુક સંયુક્ત વિષયો રાખેલા છે આપણા બંધારણની અંદર બરાબર છે પરંતુ જે કેન્દ્ર સરકાર જે કાયદો બનાવે એ કાયદો આખા દેશને લાગુ પડે પણ રાજ્ય સરકાર જે કાયદો બનાવે એ પોતાના રાજ્યને જ લાગુ પડે છે આપણે ગુજરાતમાં કાયદો બનાવે દારૂબંધીનો બરાબર છે એ દારૂબંધીનો કાયદો પણ લાગુ પડશે આપણે ગુજરાતને લાગુ પડે એ આખા દેશને લાગુ પડતો નથી પણ જો કેન્દ્ર સરકાર કાયદો બનાવે તો એ આખા સમગ્ર દેશને એ કાયદો લાગુ પડે છે બરાબર છે હવે આપણે જોઈશું કે મૂળભૂત અધિકારો આપણા બંધારણની અંદર આપણને કેટલાક મૂળભૂત અધિકારો આપેલા છે હકો આપેલા છે બજે સમાનતાનો હક સ્વતંત્રતાનો હક શિક્ષણ મેળવવાનો હક કોઈ પણ ધર્મ પાળવાનો હક બરાબર છે બંધારણીય ઈલાજનો હક આ બધા હકો આપેલા છે મારે કોઈ પણ જગ્યાએ ધંધો કરી શકું છું મને કોઈ રોકી શકતો નથી કોઈ પણ જગ્યાએ હું સ્વતંત્ર રીતે હરી ફરી શકું છું સ્વતંત્રતાનો હક છે કોઈ પણ ધર્મ પાડી શકું છું બરાબર છે એનો એક હક છે બીજો એનો હક છે બંધારણીય ઈલાજનો હક કયો હક છે બંધારણીય ઈલાજનો હક અહીં તમે જોઈ શકો છો મતલબ તમારું કોઈ પણ જગ્યાએ શોષણ થતું હોય બરાબર છે દાખલા કે હું કોઈ જગ્યાએ કામ કરું છું મને વેતન 300 રૂપિયા નક્કી કર્યું છે અને કે મને 150 રૂપિયા વેતન આપે છે તો મારું શું થાય છે શોષણ થાય છે તો હું એ શોષણનો વિરોધ કરી શકું છું મને કયા હકના આધારે બંધારણીય ઈલાજના હકના આધારે હું ન્યાય માંગી શકું છું ન્યાયતંત્ર પાસે તો આપણે એક મેઇન હક આપ્યો છે બંધારણીય ઈલાજનો હક એટલે બાબા સાહેબ આંબેડકરે એને શું કહ્યું છે બંધારણનો આત્મા કહ્યું શું કહ્યું છે બાબા સાહેબ આંબેડકરે એને આ હકને બંધારણનો આત્મા કહ્યો છે બરાબર છે આપણા બંધારણની અંદર કેટલાક અધિકારો બરાબર આપેલા છે એ અધિકારોથી આપણો વિકાસ થાય છે અને આપણો આ હકોના કારણે બરાબર છે સમગ્ર દેશના નાગરિકોને સમાન તકો અને અધિકારો મળી રહે છે તો આ આપણે જોયું કે આપણું બંધારણ કેવી રીતે બન્યું કોને કોને ભાગ ભજ્યો આપણા બંધારણની વિશેષતાઓ કઈ કઈ છે એ આપણે આ પાઠની અંદર શીખ્યા બરાબર આભાર